વહીવટીતંત્રની ફ્લેગ માર્ચ યોજાઈ. સરકારની ગાઈડલાઈનનો ભંગ કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ. ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગત રોજ લોકોમાં જાગૃતતા આવી જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જે ફ્લેગ માર્ચમાં ગ્રામ પંચાયતના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, નાયબ કલેક્ટર મહેન્દ્રભાઈ દેસાઈ, મામલતદાર કે ઠાકોર, નાયબ મામલતદાર વાસુભાઈ પટેલ, ભરતભાઈ ઠાકોર, તલાટી કમ મંત્રી પીએન ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ વસંતબેન ઠાકોર, મહેશભાઈ ઠાકોર સહિત પોલીસ તંત્ર પણ જોડાયું હતું. જે ફ્લેગ માર્ચમાં માઇક ઉપર લોકોને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ કામ વગર ઘરની બહાર ન નીકળવાનો અનુરોધ કરાયો હતો. તો સાથે સાથે જે લોકો માસ્ક વગર બહાર નીકળ્યા હતા તેમજ જે દુકાનદારોએ પોતાની દુકાનમાં ભીડભાડ કરી સરકારની ગાઈડલાઈનનું પાલન નહોતું કર્યું એવા લોકોને દંડાત્મક કાર્યવાહી કરીને 20,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. રિપોર્ટર અણદાજી ઠાકોર, દિયોદર.